મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તેમજ ગુજરાતમાં ચાલુ વર્ષે ભારે વરસાદને કારણે ડુંગળીના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર સહિત દેશના વિવિધ પ્રાંતમાં ડુંગળીનો ભાવ આસમાને આંબી ગયો છે. છૂટક માર્કેટમાં રૂપિયા 80 થી 100 પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેચાઈ રહી છે. ચાલુ વર્ષે ખાસ કરીને મહારાષ્ટ્ર, MP તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ડુંગળીના પાકનું ભારે ધોવાણ થયું છે, તેમજ ડુંગળીના નવા પાકની આવક 2 મહિના જેટલો સમય અચૂક લાગે તેમ હોય આગામી દિવાળી સુધી ડુંગળી ઉપરાંત સૂકા લસણના ભાવો ઊંચા રહેશે. અંકલેશ્વરના APMC માર્કેટના વેપારીઓએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાંથી વરસાદને કારણે ડુંગળીનો જથ્થો આવવાનો બંધ થઈ ગયો છે, તેથી તેની અછત વર્તાઈ રહી છે. અમોએ ના છૂટકે ભાવમાં વધારો કરવો પડી રહ્યો છે. કાંદાની પોઝિશન બહુ ટાઈટ છે. હાલ ભાવ છે 1000 રૂપિયા 1100 ભાવ છે. હાલ હજુ બજારો વધશે. એનું કારણ છે કે મહારાષ્ટ્રમાં વરસાદ ઘણો હોવાથી બધો માલ ફેલ થઈ ગયો છે, માલ બધો ખલાસ થઈ ગયો છે. નવો ક્રોપ આવવામાં હજુ લગભગ 2 મહિનાની વાર લાગશે. એના કારણે આ બધું ભાવ છે. હજુ ભાવો કોઈ ડાઉન થાય પોઝિશન લાગતી નથી. APMC અંકલેશ્વર વેપારી વિભાગ. હાલ મહારાષ્ટ્રમાં સતત વરસાદને કારણે ડુંગળીનો ભાવ 800 થી 1000 રૂપિયા થઈ ગયો છે, અને નવો પાક ધોવાઈ જવાથી નવો પાકની આવક નથી. એ જ રીતના કાઠિયાવાડમાં, ભાવનગરમાં સતત વરસાદને કારણે કાંદાનો પાક નવો ધોવાઈ જવાથી ભાવ વધારો થયો છે. હાલ પૂરતો રહેશે જ તેમ સૂકું લસણ જે MP માંથી આવતું હતું, ત્યાં બી વરસાદને કારણે લસણનો પાક ધોવાઈ ગયો છે. માટે લસણનો ભાવ બી અત્યારે 500 થી 4000 રૂપિયા છે. 20 કિલોનો ભાવ 500 થી 4000 રૂપિયા છે. ભાવ ઉતરે એવું કે લાગતો નથી, કારણ કે નવો માલની આવક નથી. નવો માલ પાકવાનો હતો કે આખો માલ બધો ધોવાઈ ગયો. એ જ દેખાડો બી છે. કાંદાનો પાક આપણા નવા પાકની શરૂઆત થઈ જાય, પરંતુ નવો પાક નહીં આવતી જૂના માલનો ભાવ વધેલો છે.